ધાનેરામાં એચએસસીની પરીક્ષા મહેસાણા હોસ્પિટલથી આવી પરીક્ષા આપીને પરત મહેસાણા હોસ્પિટલ પહોંચ્યો. જુઓ અમારો વિશેષ અહેવાલ, ભણતર માટે ઉઠાવ્યું જોખમ. વાત કરી રહ્યા છીએ સંકલ્પ સ્કૂલના વિદ્યાર્થીની, જે થોડાક દિવસ પહેલા પેટના દુખાવાના કારણે મહેસાણા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું. 2 તારીખે જ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પણ આજે પરીક્ષા હોવાથી સીધો હોસ્પિટલથી પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યો હતો. બીમારીના સમાચાર મળતા સંકલ્પ સ્કૂલના આચાર્ય મહેસાણા પહોંચીને સમાચાર લઈને પરીક્ષા આપવાની વાત કરીને ડૉક્ટર જોડે કન્ફર્મ કરાવી આજે પરીક્ષા અપાવી હતી. વાલી અને બાળકનો જુસ્સો આજે પરીક્ષા કેન્દ્ર સુધી ખેંચી લાવવામાં સફળ થયા હતા. સંકલ્પ સ્કૂલમાં દરેક શિક્ષકોની લાગણી બાળક માટે કંઈક અલગ જ હોય છે. માત્ર શિક્ષણ જ નહીં પણ સંસ્કાર આપવામાં મોખરે ગણાય છે. બાળક પરીક્ષા કેન્દ્રમાં આવતા કેન્દ્રના સંચાલક ગોવિંદભાઈએ પણ બાળકની તબિયત પૂછીને માનવતાના દર્શન કરાવ્યા હતા. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા. મારું નામ દરજી વિજયભાઈ ધીરજભાઈ છે. હું સંકલ્પ સ્કૂલમાં 12મા ધોરણમાં ભણું છું. મારે અચાનક 2 તારીખે અચાનક ઓપરેશન થયું હતું. 2 તારીખે મારા વાલી દ્વારા મને મહેસાણા ખાતે લેવામાં આવ્યો હતો. તેથી હું બોર્ડની પરીક્ષા આપવા સક્ષમ ન હતો. પછી મારા ગુરુજીઓએ અને મારા માતા પિતાએ મને પ્રોત્સાહિત કર્યો કે તું પરીક્ષા આપ. તેથી હું હોસ્પિટલથી ડાયરેક્ટ અહીંયા ધાનેરામાં પરીક્ષા આપવા આવ્યો છું. ધોરણ 12 સાયન્સેન્દ્ર બાળક અમારી શાળા સંકલ્પ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એ બાળકને અચાનક પેટમાં દુખાવો થયો, જેથી એને ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું પડશે. તો મહેસાણા ખાતે એનું 2 તારીખે ઓપરેશન થયું અને 5 તારીખે સામે એક્ઝામ આવતી હોવાથી વાલીઓને પણ ચિંતા. આખું વર્ષ સખત મહેનત કરી અને અચાનક એક્ઝામ સમયે આવું થયું તો એમના માતા પિતા પણ દુઃખી હતા. જેથી કરીને અમારી શાળાના MD દિલીપભાઈ દરજી જે મહેસાણા ખાતે હોસ્પિટલ ગયા અને ડૉક્ટર સાહેબને મળ્યા અને ડૉક્ટર સાહેબને બધી વાત કરી, તો ડૉક્ટર સાહેબે પણ એમને કંઈક થોડીક ટ્રીટમેન્ટ કરી અને બાળક 3 કલાક બેસી અને પેપર આપી શકે, તો જેના કારણે બાળક સીધું મહેસાણાથી આજે ધાનેરા ખાતે પેપર આપવા આવ્યો છે. અને એમના માતા પિતા અને અમને પણ ખુશી છે કે બાળકનું ચલો વર્ષ.